જનરલી સ્પીડ હોય એ પ્રમાણે આવતી હતી એટલે મેં હોર્ન માર્યો એટલે કાકાએ જરાક પાછી બ્રેક મારી અને પછી કાકાએ એકદમ સ્પીડમાં જ પાછી આવવા દીધી. મને બધું કે કાકાએ બ્રેક મારી દીધી છે બરાબર, એટલે હું મારી સ્પીડ માર્યો, પણ કાકાએ બ્રેક મારી જ નહીં અને ફૂલ એમ જ એની જોયા વગર ચાલ્યા જ કર્યા એમ. નહીં તો જનરલી હોર્ન વાગે તો માણસ જોવે એમ, અને હું ત્યાં દૂર હતો. હવે ગાડીની સ્પીડ થોડીક હોય, મતલબ 50-60 જેટલી સ્પીડ હશે તો ગાડી જ્યાંથી આવતી હોય તો પહોંચતા એને વાર ના લાગે એમ, પણ કાકાએ બ્રેક મારી જ નહીં અને કાકા સીધે સીધા આવતા રહ્યા. એટલે મેં કાકાને પાછળથી લઉં તો પાછળ બીજી ગાડીવાળો હતો તો એ અડી જાય, એટલે મેં ક્રોસમાં લીધી ગાડી. મેં તો કાકા કદાચ નીકળી જાય તો એમ મારી પાછળથી. હવે ક્રોસમાં લીધી તો કાકા નીકળે નહીં તો મારે પછી જાણી જોઈને અહીંયા ભટકાવી પડી ગાડી ગમે તેમ કરીને, કારણ કે મને એમ કે કાકા અહીંયા આગળથી આવી જશે તો મેં તો કાકા અહીંયા ભટકાઈ જશે એમ. મારે સાઈડમાં ક્રોસમાં લેવા ગયો જ્યારે અત્યારે પરિસ્થિતિ કેવી છે કાકાની? પરિસ્થિતિ કાકાને વાંધો નથી, કાકીને જરાક નસકોરી ફૂટી ગઈ છે અને થોડા છોલાઈ ગયા છે બરાબર. અને હું પછી કાકાને બચાવવા માટે જે ફૂલ ટર્ન લેવા ગયો ને તો આ ડિવાઈડરના હિસાબે મારાથી ટર્ન લાગ્યો નહીં અને મારી ગાડી સીધી આની સાથે ભટકાઈ ડિવાઈડર સાથે, અને કાકાની ગાડી પછી મારી ગાડી સાથે ભટકાઈ.